અનુભવી વક્તા બેન રુઝાન ખંભાતાને. રુઝાન, અમારી બહેનોમાં વિશ્વાસ વધે એવું પહેલું થોડુંક લાંબુ પ્રવચન આપ. થેન્ક યુ અરુણભાઈને અને શ્રી કડવા પાટીદાર સમાજ ખીસરાને અમને મોકો આપ્યો અહીંયા આવીને તમારી જોડે અમારા એક્સપિરિયન્સીસ શેર કરવાનો. સૌથી પહેલે આદરણીય વડીલોને પ્રણામ અને આશીર્વાદ આપજો ભાઈ. જેટલી તાળી વાગશે એટલા મને ખબર પડશે આશીર્વાદ મળ્યા. અને ભાઈઓ બહેનો અને મારા ભૂલકાઓ ફૂલકાઓ, મને અત્યારે ફૂલકાઓ યાદ આવે છે કારણ કે 12 વાગે જમવાનો ટાઈમ થશે મને એમ કીધું છે. બિફોર આઈ સ્ટાર્ટ, ચાલુ કરતા પહેલા સૌથી પહેલા આઈ વોન્ટ કે જરા આપણે આપણી બહેનો માટે આટલું સરસ બધું સાંભળ્યું એક તાલી હો જાય જોરદાર. મજા ના આવીએ જોરદાર કહ્યું અને જોરદાર કહો તમે ત્યાં. વડીલ બહેનો તમે તાલી મારશો એટલે મને લાગશે તમે આશીર્વાદ આપ્યા. થેન્ક યુ. ભાઈઓ કેમ તાલી ના મારે? This is unfair. This is unfair. I would protest કે તમે તાલી નથી મારતા, અમે તાલી મારીએ છીએ. ઓકે ફાઈન ફાઈન ફાઈન. અરુણભાઈએ સારી પોઈન્ટ કરી એટલે હું એ પોઈન્ટથી ચાલુ કરીશ કે મેં લાઈફ સાયન્સીસ કેમ કર્યું MSCમાં. ટુ બી વેરી ફ્રેન્ક ઓનેસ્ટ, મારી પાસે ચોઇસ હતો આઈધર લાઈફ સાયન્સીસ ઇન MSC ઇન લાઈફ સાયન્સીસ કરું યા હું લો કરું. તો મેં લાઈફ સાયન્સીસ કર્યું. પૂછો કેમ? કારણ કે લાઈફ સાયન્સીસના પાસિંગ માર્ક્સ 35 હતા અને લોના પાસિંગ માર્ક્સ 50 હતા. એટલે મેં કહ્યું કે બેટર લાઈફ સાયન્સીસ કરું, જે 35-36 માર્ક આવ્યા સાચા, પાસ તો ગણાય છે. ઓકે, બિફોર આઈ સ્ટાર્ટ મારે એ જાણવું છે પહેલા કે આપણે તમે આ સવારથી અહીંયા છો, આટલા બધા બહેનો સરસ સરસ બોલીને ગયા છે. આઈ મીન આઈ એમ વેરી મચ ઇમ્પ્રેસ્ડ, બહુ સરસ સરસ શીખો આપી છે. આઈ વિશ હું એક પેપર પેન લાવત તો શું નોટ કરી શકત, કારણ કે એટલું બધું આઈ મીન આવી ગયું છે કે મને હું પોઈન્ટ્સો ભૂલી ગઈ છું. પણ અત્યારે આ જે આપણું સેશન છે એમાં આપણે શું આઈ મીન તમારો પર્પઝ શું છે, તમે શું જાણવા માગો છો? કેન આઈ હેવ સમ ક્વેશ્ચન્સ કે તમે લોકો શું જાણવા માગો છો આજે? ભાઈઓ બી પૂછી શકે છે. પ્લીઝ, આટલું સરસ તો બધા સ્ટેજ પર આવીને બોલી ગયા, કોઈક અહીંયાથી બોલો ને કે શું જાણવા માંગો છો? વિચારો કોના માટે? તમારા માટે તો બહુ સરસ વિચાર છે, ઇમ્પ્રેસ્ડ. આટલા બધા બહેનો આટલા એન્થુઝિયાસ્ટિકલી જોઈ રહ્યા છે, આટલા વડીલો સરસ સરસ આશીર્વાદ આપી રહ્યા છે, એ વિચારો ત્યાં કરીને. એકચ્યુઅલી મેં આજે અહીંયા આપણી જે સોશિયલ સિસ્ટમ જોઈ, ફ્રેન્કલી સ્પીકિંગ મેં આ સોશિયલ સિસ્ટમ નહોતી જોઈ, તો આઈ એમ ઇમ્પ્રેસ કે જે રીતે વડીલો ભાઈઓ બહેનો મોટા ભાઈઓ બહેનો છોકરાઓ બધા આવીને એક સાથે રહે છે ને યુ નો શેરિંગ ઇમોશનલ બોન્ડ્સ વધારી રહ્યા છે, બોન્ડિંગ થઈ રહ્યું છે. સો આઈ એમ પ્રીટી ઇમ્પ્રેસ્ડ વિથ ધીસ. બીજું શું તમે જાણવા માંગો છો? ચલો બહેનો, ઓકે ઓકે એવું જણાવું છું, તમે જિંદગીમાં આગળ વધો. ઓકે, આઈલ ડુ વન થિંગ આઈલ સ્ટાર્ટ વિથ મેં આ કેવી રીતે સ્ટેપ લીધું. એકચ્યુઅલી કમિંગ ફ્રોમ અ બિઝનેસ ફેમિલી, હું એક બિઝનેસ ફેમિલીથી આવું છું તો બિઝનેસ તો કરવાનું જ હતું મારે. પછી શું થયું કે હવે મારે શું બિઝનેસ કરવાનું? આઈ કેન ઓલવેઝ જોઈન માય ફાધર્સ બિઝનેસ, જે મેં જોઈન કર્યું બી. અને મને બચપનથી મારા પપ્પા મને ફેક્ટરી લઈ જતા હતા, જ્યાં શું કહેવાય મને સરસ ટ્રેનિંગ આપી હતી અને યુ નો થોડું હ્યુમન રિસોર્સ લેબર ક્લાસ જોડે મને જે કામ કરાયું, તો એના લીધે મને શું ફાયદો થયો કે હું થોડી બોલ્ડ થઈ, થોડી બહાદુર થઈ. એટલે મારે બહેનોને ખાસ કહેવું છે કે આપણી બહેનોમાં એક મા બનવાની ક્ષમતા છે તો કાલી મા બનવાની બી ક્ષમતા છે. આપણે બહેનો ભૂલીએ નહીં કે આપણે કાલી મા બી બની શકીએ છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં કાલી મા બનો, બરોબર ને? રાઈટ ને? હા. સો એ મારે ખાસ બહેનોને સ્ટાર્ટિંગમાં બી કહીશ, એન્ડમાં બી કહીશ કે તમારે આજે જે બધું શીખ્યા ગ્રેટ, પણ આ ચીજ માથા પર છાપી દો વિથ ડ્યુ રિસ્પેક્ટ એવરીબડી કે આપણે જ્યાં કાલીમાં બનવું હોય પ્લીઝ ટેક ધેટ સ્ટેપ. કમિંગ બેક ટુ વાય આઈ સ્ટાર્ટેડ, મેં કેમ કેવી રીતે સ્ટાર્ટ કર્યું, એટલે મારા થેન્ક્સ ટુ માય ફાધર, થેન્ક્સ ટુ માય મધર. એ લોકો પહેલાથી મને, મારો ભાઈ બી છે અને બેન બી છે, પણ અમારે ભાઈ બહેનમાં તફાવત નહોતી રાખી, એક જ રીતે અમને બધાને ઉછેર્યા હતા.
એટલે મારા પપ્પા મને ફેક્ટરી લઈ જતા હતા અને ત્યાં મેં જે કામ કરતા હતા લોકો જોડે કંધાથી કંધા મિલાઈને. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે જે કંધાથી કંધા, આપણે બોસ નથી બનવું, બોસ બનશું તો બેન બોસ જ રહીશું. જ્યારે આપણે લોકો જોડે કંધાથી કંધા મિલાઈને કામ કરશું, એ લોકોના દુઃખ દર્દમાં સાથ આપશું, ત્યારે એ લોકો તમારી જોડે ઉભા રહેશે. એટલે એ બધું મને જે અપબ્રિંગિંગ મળ્યું એ ટાઈમથી, 10th સ્ટેન્ડર્ડથી, જ્યારથી હું 10th સ્ટેન્ડર્ડ નહોતી ત્યારથી હું જતી હતી, તો એ બધું મને હેલ્પફુલ બહુ થયું. એટલે જે બહેનો ના ફાધરની ફેક્ટરી છે કે જે બી છે, તો આઈ વુડ ટેલ કે તમે સામેથી તમારા પપ્પાને કહો કે મને લઈ જાઓ. એના લીધે બીજો બી ફાયદો શું છે કે તમે જ્યારે એ બધું કામ કરશો ત્યારે બીજો ટાઈમ પાસ ના કરશો, બપોરે સુઈ નહીં જશો યા વોટ એવર, આઈ મીન ટીવી નહીં જોશો. તો યુ નો ધીસ ઇઝ ઓલ, આઈ મીન ઇટ્સ અ ગુડ એક્ટિવિટી, સુવાનું ગુડ છે પણ એક લિમિટ સુધી, યા ટીવી જોવાનું ગુડ છે એક લિમિટ સુધી. તો એ રીતે આપણે એ ઓછું થઈને આપણે કામ કરશું જે તમારું ઘડતર, જે તમારું ઘડતર એ કરશે, ડેવલપ કરશે.